હાલ અત્યારે પુરુષોત્તમ રૂપાલા રાજકોટ શહેરમાં રોડ શો કરી રહ્યા છે અને અત્યારે જે પ્રકારે તમે જોઈ રહ્યા છો યાજ્ઞિક રોડ ઉપર પુરુષોત્તમ રૂપાલા અત્યારે પોતાનું ઉમેદવારી ફોર્મ ભવ્ય રોડ શો સાથે તેઓ કરવા જઈ રહ્યા છે અને જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં કાર્યકરો નેતાઓ આ રોડ શો માં જોડાયા છે. સૌ પ્રથમ તેઓ જાગન્નાથ મહાદેવ મંદિરે અત્યારે દર્શન કર્યા અને ત્યારબાદ અત્યારે તેઓ ભવ્ય રેલી યોજીને અત્યારે જોડાઈ રહ્યા છે રોડ શો માં અને ખાસ જંગી સભાને સંબોધિત પણ કરવાના છે. પ્રતિકભાઈ, જે પ્રકારે જંગી રોડ શો શું કહેશો, એક અનેરો માહોલ રાજકોટમાં જોવા મળી રહ્યો છે. આજે રૂપાલા સાહેબ જયારે ઉમેદવારી પત્રક ફોર્મ ભરવા જઈ રહ્યા હોય ત્યારે રાજકોટમાં કાર્યકર્તાઓ અને રાજકોટના લોકો આશીર્વાદ આપવા આજે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. આ ઉમેદવારી પત્ર ફોર્મ ભરવાની મેદની પણ જાણે જીતની રેલી હોય એ પ્રકારનો ભવ્ય માહોલ છે આજે રાજકોટની બજારોમાં જોવા મળી રહ્યો છે. જે રીતે કહી રહ્યા છે નેતાઓ કે અનેરો માહોલ જ રાજકોટ શહેરમાં જોવા મળી રહ્યો છે. હજારો કાર્યકરોની મેદની સાથે અહીંથી રેલી સ્વરૂપે જઈ સરદાર સાહેબના સ્ટેચ્યુએ એક મહાસભા કરી અને ત્યાંથી સરકારની અને ચૂંટણી પંચની ગાઈડલાઇન્સ મુજબ નિયમ લોકો જ ફોર્મ ભરવા જશે. પૂર્વ મેયર પ્રદીપ ડવ આપણી સાથે જોડાયા છે. પ્રદીપભાઈ, એ કાર્યકરોમાં બમણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આજે પણ વિશાળ જનમેદની. આજે રાજકોટ લોકસભાના આદરણીય પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ જયારે ઉમેદવારી પત્રક ભરવા જઈ રહ્યા હોય ત્યારે સમગ્ર રાજકોટ લોકસભાના તમામ કાર્યકર્તાઓ અને લોકોમાં સ્વયંભૂ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અત્યારે રૂપાલા સાહેબે ભગવાન જાગન્નાથ દાદાના દર્શન કરી અને બહુમાળી ભવન ખાતે ભવ્ય સભાને સંબોધવાના છે અને ત્યારબાદ ઉમેદવારી પત્રક છે એ રજૂ કરવાના છે. રજવાડી ઠાઠમઠ સાથે રૂપાલા જઈ રહ્યા છે. હા બિલકુલ, આજે કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ. આજે અલગ અલગ રાસ મંડળીઓ અલગ અલગ ઢોલ લગાડ્યા, નાસિક ઢોલ એક કાર્યક્રમમાં ખૂબ એક ભવ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભવ્ય ઉત્સાહ સાથે રૂપાલા ફોર્મ ભરવા જઈ રહ્યા છે. હું તમને અત્યારે દ્રશ્ય બતાવી રહ્યો છું. જાગન્નાથ મંદિરે અત્યારે દર્શન કર્યા બાદ પુરુષોત્તમ રૂપાલા ફોર્મ ભરવા જઈ રહ્યા છે. કાર્યકરોમાં એક બમણો ઉત્સાહ. હા, ખૂબ જ ઉત્સાહ અને ખૂબ જ મોટી સંખ્યામાં તમામ વિધાનસભામાંથી કાર્યકરો અત્યારે ઉપસ્થિત છે. આદરણીય રૂપાલા સાહેબ અત્યારે અહીંયાથી જાગન્નાથ મંદિરે દર્શન કરી અને ત્યારબાદ ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે. સભા બાદ તેઓ ફોર્મ ભરવા જશે. સામે ધાનાણી છે, શું લાગે છે ચિત્ર? ચિત્ર શું લાગે છે આપને? સામે ક્લિયર છે ચિત્ર, છે ભવ્ય તો ભવ્ય જીત 5 લાખ ઉપર જે અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી રૂપાલાભાઈ પાટીલ સાહેબે કીધું છે એ રીતે ભવ્ય તો ભવ્ય જીત મળશે. ભવ્યથી ભવ્ય જીત મળશે તેવું અત્યારે નેતાઓ કહી રહ્યા છે. અત્યારે રજવાડી ઠાઠમાઠ સાથે પુરુષોત્તમ રૂપાલા ફોર્મ ભરવા જઈ રહ્યા છે. એક તરફ ક્ષત્રિય સમાજનું આંદોલન તો બીજી તરફ ભાજપ પણ મક્કમ છે અને અત્યારે ફોર્મ ભરવા જઈ રહ્યા છે. ભાજપ મક્કમ છે અને અત્યારે આંદોલન સામે પણ અત્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ. કોઈ ફોર્મ ભરવાના છે અને જીતવાના એ નક્કી છે અને આંદોલનનો કોઈ અસર થવાની નથી અને 5 લાખથી વધારે મતથી જીતશે નક્કી છે અને ફોર્મ ભરે છે ફાઈનલ. જે રીતે કાર્યકરો અને નેતાઓ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીની જીત ફાઈનલ છે. હું તમને અત્યારે રાજકોટના યાજ્ઞિક રોડના આ દ્રશ્ય બતાવી રહ્યો છું. મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકરો અત્યારે આ ભવ્યથી ભવ્ય રેલીમાં જોડાયા છે અને પુરુષોત્તમ રૂપાલા લોકોનું અભિવાદન પણ ઝીલી રહ્યા છે. જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો તે રાજકોટના આ દ્રશ્યો છે. પુરુષોત્તમ રૂપાલા અત્યારે ખુલ્લી જીપમાં સવાર છે, તેની સાથે વિજયભાઈ રૂપાણી, વજુભાઈ વાળા અને સાંસદ રામભાઈ મોકરિયા તેમજ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોઘરા જીપમાં સવાર છે. જે રીતે વિવાદ ચાલી રહ્યો હતો પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા માટે ક્ષત્રિય સમાજ મેદાને પડ્યો છે, તો બીજી તરફ ભાજપની આ ભવ્ય ભીડ કહી રહી છે
કે પરસોત્તમ રૂપાલા અડગ છે, ભાજપ પણ અડગ છે. આપ શું કહેશો? આપ પણ અત્યારે ઉમેદવારી નોંધાવા રૂપાલા જઈ રહ્યા છે, તેમાં જોડાયા? ભારતીય જનતા પાર્ટી રૂપાલા સાહેબને જે ઉમેદવારી પત્ર ભરવા ભાજપનો આજ પૂરો પરિવાર, ભાજપ છે અડીકમ, રાજકોટ છે મક્કમ, આજે હજારો લાખોની મેદનીમાં દરેક સમાજના સર્વ 18 જાતિના લોકો આજે ભાજપ સાથે જોડાયા છે અને રૂપાલા સાહેબની ભવ્ય 5 લાખથી વધુ મતથી જીત થશે તેવું સૌ કાર્યકરોને વિશ્વાસ છે. ભારત માતા કી જય. જે રીતે કાર્યકરો પણ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે, જે સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો, લોકોનું અભિવાદન રૂપાલા ઝીલી રહ્યા છે. યાજ્ઞિક રોડ ઉપર આ ભવ્ય રોડ શો પરસોત્તમ રૂપાલાનો અત્યારે થઈ રહ્યો છે. આપણે વાત કરીએ ડોક્ટર ભરત બોગરા સાથે. ભરતભાઈ, ભવ્ય રેલી અત્યારે, અને આપ પણ અત્યારે રેલીમાં સામેલ. ધન્યવાદ, ધન્યવાદ. જે રીતે નેતાઓ અત્યારે રેલીમાં જોડાયા છે, આપ જોઈ રહ્યા છો યાજ્ઞિક રોડના આ દ્રશ્ય છે. પરસોત્તમ રૂપાલા ઉમેદવારી નોંધાવા જઈ રહ્યા છે, હજારો કાર્યકરો તેમની આ રેલીમાં જોડાયા છે અને રૂપાલા અડગ છે, રાજકોટ તેની સાથે મક્કમ છે તેવા હોર્ડિંગ્સ પણ અત્યારે સમગ્ર રાજકોટ શહેરમાં લાગ્યા છે. અત્યારે એક તરફ આંદોલન તો બીજી તરફ અત્યારે ભવ્ય રેલી સાથે રૂપાલા પોતાની ઉમેદવારી નોંધાવા જઈ રહ્યા છે. ગત રાત્રે જે પ્રકારે સંકલન સમિતિની બેઠક સરકાર સાથે યોજાઈ હતી, જોકે બેઠક નિષ્ફળ ગઈ હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટી પણ અત્યારે મક્કમ જોવા મળી રહી છે અને રૂપાલા સાથે અડીખમ જોવા મળી રહી છે. જે વાતાવરણ તમે જોઈ રહ્યા છો તે રાજકોટનું આ વાતાવરણ છે. આપણે વાત કરીએ જીગરભાઈ સાથે. જીગરભાઈ, એક અનોખો જ માહોલ. આજે ફોર્મ ભરવાનો દિવસ છે, કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ આપ સૌ જોઈ રહ્યા છો. વાતાવરણ જામી ગયું છે અને ખૂબ અનન્ય ઉત્સાહથી આજે સૌ કાર્યકર્તા ભાગ લઈ રહ્યા છે. રાજકોટની જનતા પણ સ્વયંભૂ આ કાર્યક્રમમાં જોડાઈ રહી છે. ત્યારબાદ સભામાં પરિવર્તિત થશું અને ત્યારબાદ અમે ફોર્મ ભરવાની વિધિ પૂરી કરીશું. કોંગ્રેસે પરેશ ધાનાણીને ટિકિટ આપી, આપને શું લાગે છે પરેશ ધાનાણી કેટલી ટક્કર આપી શકશે? સહેજ પણ ટક્કર નહીં આપી શકે. લોકોને વિકાસમાં રસ છે, લોકોને નરેન્દ્રભાઈ મોદીના ભારત દેશને જે પરમ વૈભવના શિખર ઉપર લઈ જવાની યાત્રા છે એમાં ભરોસો છે. કોઈ પણ ઉમેદવાર આવે, ભારતીય જનતા પાર્ટીને કોઈ ફરક નથી પડતો. જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજેતા બનશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજેતા બનશે. જે રીતે આ ખુલ્લી જીપમાં પરસોત્તમ રૂપાલા લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે, સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા છે, સાંસદ રામભાઈ મોકરિયા છે, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી છે, તેમજ ધારાસભ્ય રમેશ ચિલાળા, તેમજ શહેર ભાજપના અગ્રણીઓ તમામ આ રેલીમાં જોડાયા છે. લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને એક અનેરો માહોલ લોકોમાં મળી રહ્યો છે. જે પ્રકારે અત્યારે રેલી અત્યારે આપ જોઈ રહ્યા છો, રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો અત્યારે પરસોત્તમ રૂપાલાની જીતનો દાવો કરી રહ્યા છે. નાસિક ઢોલ સાથે અત્યારે રેલી યોજવામાં આવી છે. રાજકોટથી આ સીધા જ લાઈવ દ્રશ્યો તમે ન્યૂઝ કેપિટલ મારફત જોઈ રહ્યા છો. યજમાનની ભૂમિકામાં આપણો જ કાર્યક્રમ છે એમ માની અને સરકાર રૂપ બનીએ એ જ નમ્ર વિનંતી. વચ્ચે સ્ટેજની સામે, મંચની સામે કોઈ ઉભા ન રહે, ઝડપથી પોતાનું સ્થાન જ લેવા માંડીશું આપણે, કારણ કે આપણે કાર્યક્રમ શરૂ કરવાનો છે અને આપણે ટાઈમસર સમયસર આપણે ફોર્મ ભરવા પણ રૂપાલા સાહેબને મોકલવાના છે, તો વ્યવસ્થામાં સૌ ભાગરૂપ. હલો, થોડી ક્ષણોમાં રૂપાલા સાહેબ આવી રહ્યા છે. પોલીસને વિનંતી તેમજ કાર્યકર્તાઓ વિશે રસ્તો ખુલ્લો રાખે, રસ્તાની વચ્ચે કોઈ ઉભા ન રહીએ, અને જે કાર્યકર્તાઓ હવે પાછળથી આવે, પાછળથી કાર્યકર્તાઓને બેસવાની વ્યવસ્થા કરે, આગળથી નો હવે રસ્તો ખાલી રાખે, ત્યાં બંધ કરી દો અશ્વિનભાઈ, રસ્તો બંધ કરી દો. હવે જે કાર્યકર્તાઓ પાછળથી આવે અને રસ્તા વચ્ચે ઉભેલા સાઈડમાં આવી જાય, બેસી જાય, પોતાનું સ્થાન લે, ઝડપથી પોતાનું સ્થાન લે. આપણા સાંસદ મોહનભાઈ કુંડારિયા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમનું પણ સ્વાગત છે. મંચ ઉપર જે વ્યવસ્થામાં છે મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, અશ્વિનભાઈ મોલિયા,
કેતનભાઈ પુષ્કરભાઈ બધાને વિનંતી કે મંચસ્થ મહાનુભાવોને બેસવામાં મદદરૂપ થાય. જમીનભાઈ ઠાકોર, અશ્વિનભાઈ પણ એમને વિનંતી કે બધાને આવકારી અને સ્થાન અપાવવામાં મદદરૂપ થાય. એ લોકોને વિનંતી, મીડિયા પણ ખૂબ સારી રીતે આપણી વચ્ચે ઉપસ્થિત છે, સર્વેનું સ્વાગત કરું છું અને એમને કવરેજ લેવામાં કોઈ તકલીફ ન થાય તે રીતે આપણે સૌ સહયોગ આપી આપણા કાર્યકર્તા મિત્રો પોતાનું સ્થાન લઈ લે તો મીડિયા પણ સારી રીતે કવરેજ લઈ શકે. સાહેબ બાબાજી જો ફોન નીચો રાખો, આગળ. ઓકે.